नमस्कार विद्यार्थी मित्रों, जेके चैनल में तमारुं स्वागत छे। अमे लाव्या छे तमारा माटे निबंध धूळेटीनुं महत्व। होळीना बीजा दिवसे धूळेटी मनावाय छे। आ तहेवार रंगोनो तहेवार, एटले ज कहेवाय छे के आ दिवसे सवारथी सौ कोई नाना मोटा एकबीजा पर अबील गुलाल तेमज केसुडाना रंगो छाटी પોતાનો ઉત્સવ અને આનંદ વ્યક્ત કરે છે। જો કે હવેના સમયમાં ક્યાંક ક્યાંક રાસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે। હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વખત 8 માર્ચે ધૂળેટી છે। આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ ગુલાલ તેમજ નિતન નવા રંગો છાંટી રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે। કેટલાક લોકો આ દિવસે ભગવાન શિવને યાદ કરી ભાંગનો નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે। ધૂળેટીનો તહેવાર એકબીજાને ગુલાલ લગાવી અને રંગો છાંટવો સામાજિક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતીક છે। રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે। તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી, હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકસાન નથી। બરસાની લઠમાર હોળી, હોળી ધૂળેટીનો ઉત્તમાં ઉત્તમ ઉજવણીનો રસ ચાખવો હોય તો રજભૂમિ જેવી ઉમંગ ભૂમિ ભારતભરમાં નથી। અહીંની ધૂળ પણ આ દિવસોમાં ગુલાલ બની બ્રિજબાળને તોફાને ચડાવવા ઉશ્કેરતી છે। વ્રજનો પ્રત્યેક બાંકો છોરો કાન્હો અને પ્રત્યેક છબીલી છોરી રાધાના પરિવેશમાં આ દિવસે ગુલતાન બની મહાલે છે। હોળીના વિવિધ લોકગીતો જેવા કે ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા, રંકે, ડફકી, હોરી જેવા ઋતુગીત વ્રજના દરેક નરનારી મુખેથી લયબદ્ધ રીતે વહ્યા કરે છે। આ દિવસે ગાયન, વાદન, નૃત્ય, નાટકો, લોકગીતોનું માન કરવામાં આવે છે। સામૂહિક રીતે ઘણા જ અવનવા કાર્યક્રમોથી વ્રજની ભૂમિ ગલી ગલી રાસલીલાઓથી ઉભરાય છે। ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે નિર્દોષતાથી હાસ્ય મજાક કટાક્ષ વાણી ઉચ્ચારે છે। અબીલ ગુલાલ ચંદન હળદર અને અત્તર તથા ગુલાબચંદનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા ઉપર છંટકાવ કરવામાં આવે છે। આ ઉપરાંત એકબીજા પ્રત્યે મીઠાશ ટકી રહે તે હેતુથી અવનવી વાનગીઓ પીરસવાનો પણ કાર્યક્રમ યોજાય છે। રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાનાની લઠમાર હોળી છે। બરસાના એ મથુરા પાસે આવેલું છે, રાધાજીનું જન્મસ્થાન છે। અહીંની લઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની સ્ત્રીઓ શણગાર સજ્જી લાંબા ઘૂમટા તાણીને ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે। ત્યારે નંદગાંવથી હોળી રમવા આવેલા પુરુષો જે રાધાજીના મંદિર લાડી લીજી પર ધજા ફરકાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે। સ્ત્રીઓના નાજુક હાથમાં ચૂડલાનો રણકાર લાઠીના પ્રહારને ખનકદાર બનાવી દે છે। પુરુષો તેનો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતા કરતા આ લાઠીનો માર સહન કરે છે। જો પુરુષો આ મારમાં પકડાય છે તો તેમને મહિલાના પરિવેશમાં શૃંગાર સજીને નાચ નાચવામાં આવે છે। પૌરાણિક કાળમાં શ્રી કૃષ્ણને પણ બરસાનાની ગોપીઓ આ રીતે નાચ નચાવ્યા હતા। થેન્ક યુ ફોર વોચિંગ।